ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં આપણે પ્રકરણ નંબર ચાર સામાયિક શ્રેણીની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે વલણ શોધવા માટેની ઘણી બધી રીત છે તેમાંથી આપણે ન્યૂનતમ વર્ગોની રીત જોઈ લીધી છે પણ આલેખની રીત છે એ બાકી છે એ એટલા માટે બાકી રાખી હતી કારણ કે આપણે આ રીતે સમજવાનું હતું કે કઈ રીતે તમારે પરફેક્ટ માપ સાથે આલેખ ડ્રો કરવો એની અંદર તમને જહાજના માલ ભરવાની એક બંદરની ક્ષમતા આપેલી છે અને એમાં તમને આપેલા છે વર્ષ બે હાજર આઠ થી લઈ બે પંદર સુધી અને સામે તમને આપેલી છે ક્ષમતા જે જહાજની ક્ષમતા હોય લાખ ટન ની અંદર આઠ થી લઈને બે હજાર પંદર વર્ષો આપેલા છે દર્શાવવાના છે ચલ અને જે ક્ષમતા છે દર્શાવવાની છે ચલ વાય પર તો આ ચલ એક શખ્સ પર અહીંયા આવશે વર્ષો અહીંયા આવશે ક્ષમતા હવે વર્ષોમાં તો કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા તો આપણે એક 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 ખાનાની સ્પેસ છોડી અને વર્ષે લીધેલા છે તો અહીંયા કોઈ ક્વેશ્ચન છે નહીં પણ જે આપણે ક્ષમતા લેશો એમાં તમે જો ધ્યાનથી માર્ક કરશો તો તમારી ક્ષમતામાં નાનામાં નાનો જે આંકડો છે નેવુંનો છે અને મોટામાં મોટો આંકડો છે બસોનો છે હવે તો તમે જો અહીંયા હવે દસથી શરૂઆત કરું દસ વીસ ત્રીસથી બસો સુધી તો તમારા ગ્રાફની અંદર આટલી બધી સંખ્યા ન આવે અથવા તો જો આવે તો પણ કટ ટુ કટ તમારો આલેખ છે થાય અને ઓલમોસ્ટ ન જ આવે એટલે આપણે અહીંયા નેવુંથી શરૂઆત કરીશું કારણ કે નાના માનાની સંખ્યા નેવું છે તો આપણે એકથી નેવ્યાસો નેવ્યાસી સુધીના આંકડાઓ ખાલી ખોટા લખવા ભલે પછી એ દસ દસનો ડિફરન્સ રાખો કે વીસ વીસનો એના કરતાં આપણે નેવુંથી થી શરૂઆત કરીશું કારણ કે આપણે નેવું આપણો નાના માનાનો આંકડો છે એટલે દસ વીસ ત્રીસ ચાલીસ અથવા તો વીસ ચાલીસ સાઠ હશે એમ પણ લઈ શકો પણ જો તમે એ રીતે લેશો તો કેટલાક ખાનાઓ એમનામ ખાલી રહેશે જ્યાં કોઈ ફિગર જ નહીં આવે એટલે આલેખનું અમુક પોર્શન છે એ ખાલી રહેશે એટલા માટે આપણે નેવુંથી શરૂઆત કરીશું તમે અહીંયા નેવુંથી શરૂઆત કરો છો પછી તમારે ડિસ્ટન્સ એક ફિક્સ કરવાનું છે તો નેવું નેવુંથી શરૂઆત કરો એટલે દસ દસનું ડિસ્ટન્સ રાખો એટલે માપ પણ આપણને એક સરખું મળે અને સામે જે આલેખ છે એ પણ વ્યવસ્થિત રીતે ડ્રો થાય તો મેં અહીંયા દસ દસનું ડિસ્ટન્સ રાખેલું છે તો નેવું સો એકસો દસ એકસો વીસ એ રીતે આપણે અહીંયા ડિસ્ટન્સ લીધેલું છે પછી એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો પચાસ એકસો સાઠ એકસો સિત્તેર એકસો એંસી એકસો નેવું અને બસો જો આમાં તમારી પાસે વધારે લાઈન હોય તો તમે નેવું ઝીરોથી નેવું થી સો એમ બધા વચ્ચે એક એક ખાનું છોડી શકો હવે તમે અહીંયા જોશો તો આ જે પહેલાં આંકડા વચ્ચેનો ડિફરન્સ છે એ નેવું છે ને પછી બધા આંકડા વચ્ચેનો જે ડિફરન્સ છે એ દસ દસનો છે એનો મતલબ શું થાય કે આપણા આ લેખનો જે ક્રમાંક છે જે એક સરખો તફાવત છે ને આપણે ભંગ કરેલ છે ક્યાંથી તો કે નેવુંથી એટલા માટે તમારે અહીંયા આ રીતે સાઇન ડ્રો કરવાની છે અથવા તો આ રીતે ઝેડ ટાઈપ તો આ રીતે તમારે સાઈન ડ્રો કરવાની છે જ્યાંથી તમે આલેખ બ્રેક કરો છો ત્યાંથી અહીંયા અડે ત્યાં સુધી આ રીતે તમારે સાઈન ડ્રો કરવાની છે કારણ કે તમે અહીંયા નેવુંનો ડિફરન્સ છે પછી અહીંયા દસ દસનો લ્યો છો એટલા માટે જો તમે અહીંયા દસથી શરૂઆત કરી હોય તો કોઈ પ્રોબ્લેમ નહોતો પણ આપણે એ ભંગ કરીએ છીએ ડિસ્ટન્સ એટલા માટે આપણે અહીંયા એવી સાઇન છે એ કરવાની છે આ રીતે બરાબર તો નેવુંથી આપણે શરૂઆત કરીએ એટલે સૌથી પહેલાં સાઇન દર્શાવી દેવાની પછી એક અક્ષ ઉપર શું દર્શાવે છે તો કે વર્ષ પછી વાયક શું દર્શાવે છે તો કે ક્ષમતા દર્શાવે છે એ બધું તમારે વ્યવસ્થિત રીતે લખવાનું છે એક શખ્સ અને વાયક્ષ ઉપર ત્યારબાદ તમારે હવે સુરેખ વલણ ડ્રો કરવાનું છે તો સુરેખ વલણ ડ્રો કરવા માટે સૌથી પહેલાં તમને વર્ષ બે હજાર આઠની અંદર ઉત્પાદન આપેલું છે નેવું લાખ ટનનું તો વર્ષ બે હજાર આઠ અને નેવું તો એક્ઝેટ નેવું આવી જ જાય છે જો અહીંયા આપણે કંઈ કઈ માપ લેવાની જરૂર નથી બે હજાર આઠ અને નેવું જ્યાં ભેગા થતા હોય ત્યાં આ રીતનું તમારે બિંદુ ડ્રો કરવાનું છે ત્યારબાદ વર્ષ બે હજાર નવની અંદર તમારું ઉત્પાદન છે સત્તાણું લાખ ટન તો સત્તાણું એટલે જુઓ અહીંયા નેવુંથી સોની વચ્ચે સત્તાણું આવે નેવુંથી સોની વચ્ચે કેટલી લીટીનો ગેપ છે તો કે દસ લીટીનો અને ડિફરન્સ પણ કેટલાનો છે નેવુંથી સોની વચ્ચે તો કે દસનો દસ લીટીનો ડિફરન્સ અને ડિફરન્સ પણ દસ જ છે સંખ્યાનો તો દસ ભાગ્યા દસ કરો એટલે એક સંખ્યા બરાબર એક લીટી થાય એટલે અહીંયા જે સત્તાણું છે એ ક્યાં આવશે તમારા સાતમી લીટી એ આવે નેવું પછીની સાતમી લીટી એટલે સો પછી સો પહેલાં ત્રણ લીટી છોડી દીધું એટલે ત્યાં તમને અહીંયા સત્તાણું મળે તો સત્તાણું અને બે હજાર નવ જ્યાં ભેગા થાય ત્યાં એક બિંદુ ડ્રો કરવાનું ત્યારબાદ વર્ષ બે હજાર દસની અંદર છે એકસો આઠ તો એકસો આઠ એટલે સો પછી આઠમી લીટી એક્સ એકસો આઠ આવે આ તમારું એક્ઝેટ માપ છે તો બે હજાર દસ અને એકસો આઠ બંને જ્યાં ભેગા થતા હોય ત્યાં તમારે આ રીતે જે આલેખ બિંદુ છે એ ડ્રો કરવાનું છે ત્યારબાદ છે એકસો ને અગિયાર તો એકસો દસની ઉપર એક જ લીટી તો એકસો દસની ઉપર એક લીટી એટલે અહીંયા આ તમારું થશે એકસો ને અગિયાર બરાબર આ રીતે તમારે આલેખ બિંદુ છે એ ડ્રો કરવાના છે પછી સાતમી લીટી એ આવે તો સાતમી લીટી એટલે એકસો વીસ પછી સાતમી લીટી એટલે અંદાજીત અહીંયા આવે છે બરાબર એક્ઝેક્ટ માપ તમને મળશે ત્યારબાદ છે વર્ષ બે હજાર તેરની અંદર એકસો ને અડતાલીસ તો એકસો ને અડતાલીસ એટલે એકસો પિસ્તાલીસથી એકસો પિસ્તાલીસ તો નહીં પણ એકસો ચાલીસ એકસો પચાસની વચ્ચે તો એકસો ચાલીસ પછી જે આઠમી લીટી છે ત્યાં એકસો અડતાલીસ આવે એકસો ચાલીસ પછી અહીંયા આઠમી લીટી એટલે અંદાજીત અહીંયા છે એકસો અડતાલીસ આવશે ત્યારબાદ બે હજાર ની અંદર છે એકસો ને ઓગણ એકસો ઓગણ ક્યાં આવે તો કે એકસો થી એકસો ની વચ્ચે એટલે એકસો સાહીઠ પછી ની નવમી લીટી એકસો હોય તો નવમી લીટી એટલે અંદાજીત અહીંયા આવે છે અને ત્યારબાદ છે બે હજાર ની અંદર બસો તો બસો તો એક્ઝેક્ટ તમને મળી જ જશે જો અહીંયા બસો છે અહીંયા આવશે જ્યાં એક્ઝેટ બસો અહીંયા અને જ્યાં છેલ્લું વર્ષ પેગ ઉઠાતું હોય ત્યાં એક બિંદુ ડ્રો કરી દેવાનું તો આ રીતે તમારે અહીંયા આલેખ છે ડ્રો કરવાનો છે હવે ધ્યાન કઈ વસ્તુનું રાખવાનું છે હવે જો હવે તમારે કઈ રીતે કરવાનું છે તો કે તમે જે બિંદુ ડ્રો કરેલા છે એને તમારે સ્કેલની મદદથી ખાસ કરીને સાંભળજો સ્કેલ ની મદદ થી એ બધા બિંદુઓને ને ક્રમ માં ભેગા કરવાના છે આડા અવળાની બરાબર સ્કેલ ની મદદ થી બધા બિંદુઓને ને ક્રમ માં ભેગા કરવાના છે આડાવળાની કઈ રીતે જો અહીંયા સૌથી પહેલા બે હાજર આઠ બે હાજર નવ આમ ક્રમ માં ચાલવાનું છે આ અહીંયા જોડી દીધું ને પાછું અહીંયા જોડ્યું ને પાછું અહિયાં પાછું ઉપર ગયા ને એમ નહીં ચાલે આપણે કંઈ ડ્રોઈંગ નથી કરવાનું એટલે ક્રમમાં આપણે બધા બિંદુઓને જોડવાના છે તો આમાં ખાસ કરીને તમારે જાતે નથી જોડવાનું સ્કેલનો ઉપયોગ કરવાનો છે તો જ આ રીતે આલેખ વ્યવસ્થિત દેખાશે બાકી જો તમે જાતે ડ્રો કરેલો હશે તો એ ખ્યાલ આવી જશે આપણે જે આ જે બિંદુઓ જોડા સ્કેલથી એને આપણે કહીશું મૂળ શ્રેણી અને મૂળ શ્રેણી ઉપરથી આપણે વલણ નક્કી કરવાનું છે એટલે કે આ તમારો જે ગ્રાફ છે કઈ દિશામાં જાય છે તો તમે જુઓ તો આવી રીતના ઉપર જાય છે ને નીચેથી ઉપર તરફ જાય છે એટલે આ રીતનું પણ તમે વલણ ડ્રો કરી શકો તમારે કરવું હોય તો અને મેં કર્યું છે એ રીતે પણ કરી શકો આ રીતે ફ્લક્ચુએટિંગ છે એટલા માટે તો તમે જે આ જે તમે ડ્રો કરો છો વલણ એ તમારે જાતે ડ્રો કરવાનું છે પછી એમાં સ્કેલનો ઉપયોગ કરવાનો થશે નહીં પણ જે મૂળ શ્રેણીના બિંદુઓ તમે એકબીજા સાથે જોડો છો એની અંદર તમારે ખાસ કરીને સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે તો જ આ બંને વલણ અને મૂલ શ્રેણીને તમે ડિફરન્શિયેટ કરી શકશો નહીં તો તમે ડિફરન્શિયેટ કરી શકશો નહીં તો આ અતિ આપણા આલેખની રીત જેની મદદથી આપણે સુરેખ વલણ છે મેળવી શકીએ કે કઈ દિશામાં જાય છે જુઓ તો જેમ જેમ વર્ષો વધતા જાય છે એમ એમ તમારી ક્ષમતા પણ શું થાય છે વધતી જાય છે પછી છેલ્લે તમારે લખવાનું છે પ્રમાણ માપ એટલે અહીંયા જે માપ લીધેલું હોય તો સેન્ટીમીટર એટલે અહીંયા બધા વચ્ચે એક એક એકનો ડિફરન્સ છે એટલે એક સેન્ટીમીટર બરાબર એક વર્ષ અને વાયઅક્ષની અંદર એક સેન્ટીમીટર બરાબર અહીંયા દસ દસનો ડિફરન્સ છે એટલે અહીંયા વાયક્ષ ઉપર એક સેન્ટીમીટર બરાબર થશે દસ લાખ ટન બરાબર તો આ રીતે આપણે આલેખની રીતના જે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના છે હવે આ ક્વેશ્ચન નંબર વન મેં કરાવ્યો ક્વેશ્ચન નંબર ટુ છે તમારે પ્રેક્ટિસમાં ટ્રાય કરવાની છે અને જુઓ કે તમને આવડે છે કે નહીં ખાસ કરીને માપની અંદર તમારે વધારે ધ્યાન રાખવાનું અને જે તમે મૂળ શ્રેણી ડ્રો કરો છો અને વલણ ડ્રો કરો છો એ તમારા ગ્રાફમાં કેટલી ચોકસાઈતા છે એ મુજબ નક્કી થશે બરાબર તો આપણે અહીંયા આપણો ક્વેશ્ચન નંબર વન છે પૂરો કરીએ છીએ